नमस्ते विद्यार्थी मित्रों, पांचमा धोरण चार में आपणे प्रकरण 11 घड़िया अने भागाकार एनो अभ्यास करीए छीए, जेमां आपणे घड़िया अने एना आधारित गुणाकार विषे शीख गया। आजे आपणे भागाकार कई सरल रीतथी करी शकाय एनो अभ्यास करशुं। तो अहींया राशि, सीमा, मृदुल, रोहित अने लोकेश एम कुल पांच बाळको छे, जे एमना दादाजी साथे मेळामां जाए छे। हवे त्यां ई पैसा मांगे छे तो दादा कहे छे कि मारा खिस्सामां 70 रुपया छे। तो हवे तमे कहो हूँ तमने कई रीते सरखा भागे वेचूं? पांच बाळको छे अने 70 रुपया छे तो शुं करीए छीए? आपणे भागाकार करीए छीए आ रीते 70 ભાગ્યા 5। तो पहला राशि अने सीमाए थोड़ी वार विचार कर्यो કે પછી એમને ખબર પડી કે શું કરશું, આપણે 70 રૂપિયા છે અને 5 જણા છીએ તો આપણે 70 ભાગ્યા 5 કરશું। તો સીમાએ શું કર્યું? પહેલાં એમ કીધું કે પહેલાં અમને બધાને 10-10 રૂપિયા આપો, બરાબર? હવે દાદાજી 5 જણાને 10-10 રૂપિયા આપે છે તો કેટલા રૂપિયા થયા? 50 રૂપિયા। તો એનો મતલબ 70માંથી 50 રૂપિયા વપરાઈ ગયા, બરાબર? બધાને 10-10 આવી ગયા પાંચે જણાને, અને 50 રૂપિયા વપરાઈ ગયા તો બચ્યા કેટલા? તો એના માટે શું કરવાનું છે? 70માંથી 50 બાદ કરો એટલે આવે 20। તો હજી પણ 20 રૂપિયા બાકી રહ્યા, જણા કેટલા છે? 5, રૂપિયા કેટલા છે? 20। તો હવે શું કરવાનું છે? 5 જણાને 20 રૂપિયા સરખે ભાગે વહેંચવાના છે તો 10-10 રૂપિયા આપી દીધા, હવે કેટલા રૂપિયા આપશે? બધાને દરેકને 4-4 રૂપિયા મળશે, દરેકને 4 રૂપિયા મળે છે, 5 જણા છે એનો મતલબ 5 × 20। હવે દાદાજી પાસે કોઈ પણ રૂપિયા બાકી રહેતા નથી। તો આ રીતે ભાગાકાર કરવામાં આવે છે અને તમે એને સાદી રીતે પણ કરી શકો છો, જે તમે શીખી ગયા છો એ રીત, પણ આ થોડી વધારે સરળ રીત છે અને સમજવા માટેની રીત છે। હવે જો તમે બધાને પહેલાં 10-10 રૂપિયા આપ્યા અને પછી 4-4 રૂપિયા આપ્યા, એને બદલે બીજી રીત છે, જો 5 જણાને પહેલાં તમે શું કરો છો? દરેકને 5-5 રૂપિયા આપો, 5 જણાને 5-5 રૂપિયા આપશો એટલે કેટલા થશે? 50-50 25। હવે 70માંથી 25 વપરાઈ ગયા એટલે કે 70માંથી 25ને બાદ કરવાના છે તો આવ્યા કેટલા? 45, બરાબર? હવે 5-5 રૂપિયા આપ્યા, હવે આપો છો બધાને 6-6 રૂપિયા, તો 6-6 રૂપિયા આપશો તો 6×5 30, બરાબર? 45માંથી 30 જાય તો અહીંયા કેટલા બચશે? 15, બરાબર? હવે 5 જણા 15 રૂપિયા તો દરેકને કેટલા આપશો? 3-3 રૂપિયા થશે, તો આ રીતે પણ અહીંયા 14 થશે। તો તમે આ રીતે ઘણી બધી સરળ રીત કરી શકો છો, તમે તમારે 70ના ભાગ છે તમારી પોતાની રીતે પણ પાડી અને 5 લોકો વચ્ચે વહેંચી શકો છો। તમે ઈચ્છો તો દરેકને 2-2 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો અને દરેકને 11 રૂપિયા આપીને પણ શરૂઆત કરી શકો છો, સૌથી ઓછા 2 રૂપિયા અને સૌથી વધારે 11 રૂપિયા, બરાબર? 12 રૂપિયા 13 રૂપિયા એમ પણ આવશે, પણ શું તમે દરેકને 15-15 રૂપિયા આપી શકશો? આનો જવાબ તમે આપો। 5 જણા છે અને દરેકને 15 રૂપિયા આપી શકશો? તો નહીં, કારણ કે દાદાજી પાસે 70 રૂપિયા છે, જો તમે 15-15 રૂપિયા આપો 5 જણાને તો કેટલા થાય? 15×5 75, તો આ રીતે ગણતરી થશે નહીં, બરાબર? તો 70 રૂપિયાને આપણે વધુમાં વધુ 14 સુધી ભાગાકાર કરી શકીએ, કારણ કે 14×5 70। તો આ રીતે ભાગાકારની રીત છે, અહીંયા તમને મહાવરાના દાખલા આપ્યા છે જે એકદમ સરળ છે, તમને તમારી નોંધ પોથીમાં જાતે કરવાના રહેશે। આગળ જોઈએ, દાખલા નંબર બીજો છે, મીરાએ બજારમાં વેચવા માટે 204 મીણબત્તીઓ બનાવી છે, તેમાંથી 6 મીણબત્તીનું 1 પેકેટ બનાવ્યું તો કેટલા પેકેટ બનશે, બરાબર? આવી રીતે જો તમને રકમ આપેલી હોય તો તમને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા ગણિતની કઈ ક્રિયાનો ઉપયોગ થશે, તો ભાગાકાર। અત્યારે તમને ખ્યાલ છે કે આપણે ભાગાકાર શીખીએ છીએ એટલે આમાં ભાગાકાર જ હશે, પરંતુ જ્યારે
एक साथ घनी बड़ी रकमों आए तरह रकम वाँची ने ख्याल आवो जो कि आम गणित कई क्रिया उपयोग थे गुणाकार के भागाकार। हवे कुल 204 आपेली है, एक पेकेट में केटली मीणबत्ती मुकवानी छे? 6 मीणबत्ती। तो केटला पेकेट बन से? तो तमने शू करवानू छे? 204 भाग्या 6 आ रीते गणतरी करवानी रहेशे। बराबर, आ तमारे नोंधपोथी में महावराना दाखला लखवाना छे। समझ पड़ी गई? आवजो।